वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं दामदम् वन्दे मुक्तमुनीन्द्र पादिकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सद्गुरुदेव की जय। तारीख 7 मार्च 2021 रविवार लोयाधाम न्यूजर्सी શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયાધામ પરિવારના તમામ ભક્તજનોને હેતથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત શ્રી રામાનંદ સ્વામી મુકુંદાસનો સંવાદ ચાલી રહ્યો હતો। સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ મુકુંદાસને કહ્યું કે મુકુંદાસ, જે લોકો નીતિવાન છે એને અમે ધર્મ સમજાવીએ છીએ અને જે અનીતિવાન રાજાઓ છે અને એમને અનીતિનું સ્વરૂપ દેખાડીએ છીએ તો એ લોકોને અમારી વાત ગમતી નથી, એટલે અમને માનતા નથી। અમને તો જે નીતિવાન છે, જે ગરીબ લોકો છે એ માને છે ને પૂજે છે, અને તમે તો સુખી છો, તમારા ગુરુનું બહુ મોટું નામ છે અને તમે એમના વતી આશ્રમ સંભાળો છો અને એમને મોટા મોટા રાજાઓનો સંપર્ક, અમારો તો કોઈનો નહીં, તમને તો ધનનો અને બીજા બધાનો યોગ હોય, સોનાને રૂપાથી તમે આખો દિવસ એમાં જ મીટાયેલા હો, પણ અમારી પાસે એવો યોગ હોય નહીં, માટે તમે બહુ આગ્રહ ના કરશો અમારી પાસે રહેવાની,
એટલે અમે તમને વિનંતી કરીએ છીએ, તમારો જે દુરાગ્રહ છે, હઠાગ્રહ છે, બાળદિત છે ને, એ છોડો. શું કીધું? દુરાગ્રહ હઠાગ્રહ ને બાળ જીદ છોડો. ત્રણ હઠ હોય છે ને, બાળ હઠ, સ્ત્રી હઠ અને યોગ હઠ. અને સાંભળો મુકુંદાસ, જેને ધનનો ગર્વ હોય ને, એ ગમે તેવું વર્તન કરવા લાગે છે, અને જેને કોઈક મોટો અધિકાર હોય ને, એને મન ફાવે એમ વર્તવા લાગે છે. કદાચ તમને અમારી પાસે ન ફાવ્યું તો તમે ગમે તેમ વર્તન કરવા લાગશો. અને અત્યાર સુધી તમે ધનનો વ્યવહાર કર્યો હોય, મોટા મોટા રાજાઓના સંપર્કમાં આવ્યા હોય, મોટા મોટા વ્યક્તિઓના, શ્રેષ્ઠીજનોના તમને માનતા હોય, પૂછતા હોય, તમને એનો યોગ હોય, અમારી પાસે બધો યોગ તમને નથી મળવાનો કંઈ. એટલે તમે અત્યારે કથા સાંભળીને તમને આવવાનું મન થાય, સહજ છે, બાળક સ્વભાવ એટલે. પરંતુ જે અત્યાર સુધી ધનમાં જ રચ્યા પચ્યા રહેતા હોય, ધનનો જ વ્યવહાર કરતા હોય, મોટા મોટા વ્યક્તિનો યોગ હોય, તો એ અમારી પાસે ના ટાકે. અને અત્યાર સુધી એવું બન્યું છે મુકુંદાસ, સાંભળો, જેને જેને ધનનો ગર્વ હોય ને, એ ગમે તેવું વર્તન કરવા લાગે છે, અને કોઈ મોટો અધિકાર આપી દેવામાં આવે ને, તો પણ એને ગમે તેવું વર્તન કરવાનું મન થઈ જાય છે. કારણ એને શેનો મદ છે? ધનનો મદ છે, પોતાની મોટાઈનો મદ છે. અને સાંભળો મુકુંદાસ, બીજી વાત, સાચી વાત કહી દઉં તમને, કે ધન અને અધિકારમાં જેની મતિ ફરે નહીં ને, એવા રાજા હોય કે વિદ્વાનો હોય કે સંત હોય, તે તો રાજા અને ધનવાન લોકો દેવતા કરતા પણ અધિક છે. ધન અને અધિકારમાં જેની મતિ ફરે નહીં, એવા રાજાઓ અને ધનવાન લોકો દેવતાઓ કરતા પણ અધિક છે, કે જે ન્યાયના માર્ગે ચાલતા રહે છે. અને જ્યારે તેવા ન્યાયનું રાજ્ય થશે ને, ત્યારે તે અમારો આદર કરશે. અને જે નીતિવાળા હોય છે, એને તેઓને તો વગર આદરે આદર મળે છે. સાગરમાં કહ્યું, એટલે મુકુંદાસ આવું છે. તમે તમારા આત્માને પૂછો, અત્યાર સુધી તમે આશ્રમની મહંતાઇ કરી હોય અને પછી અમારી સાથે તમારે બધું છોડી દેવું પડે, અને અમે તમને એમ કહીએ કે માળા જ કરો, બીજું કંઈ ના કરો, આ સેવા જ કરો, શું કરી શકશો તમે? શું કીધું? તમે કરી શકશો? કેવી કસોટી કરે છે. અને મુકુંદાસને તો હતું જ એ જ એ જીવનમાં હતું, અને એ જ અંગની એને પુષ્ટિ થતી હતી, ત્યાગની પુષ્ટિ થતી હતી. મુકુંદાસના જીવનમાં ત્યાગ જ હતો, અને ત્યાગની જ રામાનંદ સ્વામી પુષ્ટિ કરતા હતા. પરંતુ કસોટી, મુકુંદાસની કસોટી, એક જગતને નવી દિશા પ્રદાન કરવા માટે, એક સદગુરુ મુમુક્ષુનું કઈ રીતે ઘડતર કરે છે એ જોવા માટે, કે સદગુરુને કેટલો પણ આનંદ છે કે આ મને મુમુક્ષુ મને મળ્યો છે, એને ભગવાનની સમીપે જવું છે, તે કેવી મારી વાત સાંભળે છે. અને મુમુક્ષુને પણ કેવો દ્રઢ વિશ્વાસ, કેતા મુકુંદાસને કેવો દ્રઢ વિશ્વાસ કે આ સદગુરુ મારા માટે ભગવાન છે. રહું તો અહીં જ રહું, બીજે ક્યાંય રહું નહીં. એટલે મુકુંદાસને જે જોતું હતું એ ભોજન તો રામાનંદ સ્વામી પીરસતા હતા. પરંતુ રામાનંદ સ્વામી વધુ કહેવા લાગ્યા, આગળ સાંભળો મુકુંદાસ,
તમે તો કેટલાય રજોડામાં ગયા હશો, તમારો તો કેટલો બધો આદર થતો હશે, આ આખું સરધારગર ગામ તમને જાણે છે, સીધા સામાન લેવા બધા તમારે ત્યાં આવે છે. અને અમારી પાસે તો એવું કઈ છે નહીં, અમારી પાસે એવું કઈ છે નહીં, અમારી કરતા તો તમે મોટા છો. શું કીધું રામાયણ સ્વામી, તમારા ગુરુ મોટા, ગુરુવતી તમે, વ્યવહાર તમારો મોટો, વ્યવહાર કરો, નામ મોટું, જગ્યા મોટી, મોટા મોટા સંપર્ક મોટો, ધનનો યોગ, સમુદાયનો યોગ, અમારી પાસે એવું કઈ બધું મળવા નહીં. અને ધનમાં કેટલાય ફસાણા છે મુકુંદા, સાંભળો, ધનમાં કેટલા બધા ફસાણા છે. અને ધે જે ધનમાં જ આખો દિવસ રહેતો હોય અને ત્યાગ કરી દે એ બહુ ઓછા હોય છે મુકુંદાસ, બહુ ઓછા હોય છે. એટલા માટે મધ્યના ત્રીસમાં મહારાજ કહે ને, સુવર્ણને વિશે કળીનો વાસ છે, સુવર્ણને વિશે કળીનો વાસ છે, સુવર્ણને વિશે કળીનો નિવાસ કહ્યો છે તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ સોનું સ્ત્રી બે બંધનકારી, મહારાજ કહે ને વતનામૃતમાં બે બંધનકારી, સોનું ને સોનું સ્ત્રી, સોનું અર્થાત ધન જ બધું. વડતાલના સોનો મહારાજ એમ કે, અમને તો મોટા માણસ સાથે તો બને જ નહીં, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? જે એને રાજ્યનો ને ધનનો મદ હોય, અને અમારે તો ત્યાગ ને ભક્તિનો મદ હોય, ત્યાગ ને ભક્તિનો મદ હોય. ધનનો મદ બહુ ખરાબ છે, ધનથી કેટલાનું પતન થયું છે, કેટલાનું પતન થયું છે. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું, કેટલું ભગત, આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું, અને છેલ્લી વારે એમને મોત થયું. તો આખી ઘટના જાણીએ છીએ આપણે, આખો પ્રસંગ જાણીએ છીએ, છેલ્લી વાર એમાંથી જ મોત થયું, એમાંથી જ મોત થયું, મોત થયું. અને ધનથી જ બધા જ દોષો આવે છે, બધા દોષો આવે છે. અને જે ધનવાન ગ્રહસ્થ હોય ને ભગવાનને બહુ ના ભજતા હોય, જોજો એને બહુ સાચવા પડે. સાચી વાત છે, સાચવતો પડે. મહારાજે કીધું છે શિક્ષાપત્રમાં, આજ્ઞા મહારાજે કરી છે, જે આલોકે વ્યવહાર કરે એને મોટા હોય તેનું જાણી રાખવું. અને એવું પણ નથી હોતું કે ભગવાનને એ નથી ભજતા, આજે તો ધનવાન ભગવાનને ભજતા હોય છે, એકાંતિક ધર્મ પાળતા હોય છે, એવા પણ આજે દ્રષ્ટાંતો એવા હરિભક્તો લોહધામ પરિવારમાં પણ છે, બધી જગ્યાએ હોય છે, આપણા સંપ્રદાયમાં છે, ઇતર સંપ્રદાયમાં પણ બધી જગ્યાએ છે. પરંતુ એ જે ધનાઢ્ય વ્યક્તિ હોય ને, પણ એને ખ્યાલ હોય છે કે આ ધન છે ને બધું ભગવાનનું છે અને મોટાનું આપેલું છે. પણ જેને ખ્યાલ નથી હોતો ને એને ધનનો મદ હોય છે, એના માટેની વાત છે, એના માટેની વાત છે. એટલા માટે ભગવાન કૃષ્ણે રુક્મણીને કહ્યું, નિષ્કિંચનાના વચમ શશ્વ નિષ્કિંચન જનપ્રિયા તસ્માત પ્રાયણ ન હ્યાડ્ય માં ભજંતિ સુમધ્યે. અર્થાત અમે નિષ્કિંચન નિર્ધન હોય, નિષ્કિંચનાનામ વયમ શશ્વન નિષ્કિંચન જનપ્રિયા, નિર્ધનોને વાલા છે અથવા નિર્ધનો અમને વાલા છે. ભગવાન કહે છે અમને કોણ વાલા છે, નિર્ધન વાલા છે, નિષ્કિંચન વાલા છે.
અને તેથી જ ધનવાન ગ્રહસ્થો અમને ઘણું કરીને બચતા નથી. તસ્માત પ્રાયેણ ન હ્યાઢ્યા માં ભજંતિ સુમધ્યમી. ભગવાન કહે છે અમને કોણ વાલા છે? નિર્ધન ભક્ત વાલા છે, નિર્ધન ભક્ત વાલા છે, નિર્ધન ભક્ત વાલા છે. કારણ કે મેં કહ્યું ને, ધનથી બધા દોષો આવે. કેટલા? બધા, ઘણા દોષો છે. એમાં 15 મુખ્ય કહેજો. ઘણા બધા દોષો આવે છે પણ 15 ભગવાન ઉદ્ધવને કહે છે ભાગવતમાં. ધનથી 15 દોષો, કેટલા? 15 અનર્થો કાર્ય થાય છે. સ્તેયમ હિંસા નૃતમ દંભ કામ ક્રોધ સ્મયો મદ ભેદો વૈરમ વિશ્વાસ સંસ્પર્ધા વિસનાની ચ એતે પંચ દશાનર્થા હ્યર્થ મૂલા મતાનિર્ણામ તસ્માદ અનર્થમ અર્થાખ્યમ શ્રેયો અર્થી દુરતસ્ત્યજેત. ચોરી જાણી રાખવા જેવી વાત છે. ચોરી, હિંસા, અનિતમ અર્થાત અસત્ય, દંભ કામ ક્રોધ ગર્વ મદ વેર ભેદ અવિશ્વાસ સ્પર્ધા સ્ત્રી જુગાર મદિરાનું વ્યસન, આ બધા જ અનર્થો ક્યાંથી આવે છે? ધનમાંથી આવે છે, ધનમાંથી આવે છે. જોજો, ઘણી વાર આપણે જોઈએ જેના જન્મમાં આવું બધું હોય અને જે બહુ ધનાઢ્ય હોય ને, એનામાં થોડુંક થોડુંક હોય, દેખાય નહીં. જે ભગવાનના માર્ગે નહીં ચાલતા એની વાત, ભગવાનના માર્ગે નહીં ચાલેલે એની વાત. કંઈક ને કંઈક હોય. માટે શ્રેયો અર્થી અર્થાત જે કલ્યાણને માર્ગે ચાલનારો મુમુક્ષુ છે, દુરતસ્ત્યજે, એના બધું છોડવું જોઈએ, છોડવું જોઈએ. એનો અર્થ એનો એવો નથી કે ધન કમાવું નહીં, એનો અર્થ એવો નથી કે ધન કમાવું નહીં, ધન કમાવું, પરંતુ એનો વિવેકયુક્ત જો વપરાશ કરવામાં આવે તો થાય, નકર કાંઈ થાય નહીં, નકર કાંઈ થાય નહીં, કંઈ ના થાય, ના થાય. જિંદગીનો શ્રૃંગાર મોટા મોટા કયા બે છે ખબર? જિંદગીનો શ્રૃંગાર બે વસ્તુ છે, એક સંપત્તિ અને સંતતિ. એ બે બગડ્યા તો બધું જ બગડ્યું, આ બે સુધર્યા તો સુધર્યું. જો સંપત્તિને સદમાર્ગે વાપરવામાં આવે તો બમણી થઈને આવે, અને સંતતિને જો યોગ્ય સંસ્કાર આપવામાં આવે જે તે સમયે એનું ઘડતર કરવામાં આવે તો બેનિફિટ તમને જ મળવાનું છે અને એનું જીવન સુધારવાનું છે. જો આ બેનો ઉપયોગ અર્થાત કેતા એનો જો સારા માર્ગે એને ઉપયોગ કરવામાં આવે તો સારું ફળ મળવાનું છે, અને જો એને તમે કંઈ ધ્યાન ન દો તો શું થાય? બધું હોય એટલું બધું જતું રહી. જોઈએ છે ને, આજે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ, આ કોરોના આવ્યો તો બધાને સુરતમાં એક બહુ મોટા બિલ્ડર, હવે જે તે સમયે બહુ ધનાઢ્ય હતા, ઘણી બધી જમીનના માલિક હતા, કરોડોની મિલકત ધરાવતા હતા, પરંતુ એ કરોડોની મિલકત કેટલાય પાસેથી ઉછીના લઈને વ્યાજે લાવીને ભગવાને શિક્ષાપત્રમાં આગળ તો કરી કે વ્યાજે રૂપિયા લેવા, એટલે આને તો હવે ધનનું મદ થાય એટલે તો ખ્યાલ જ છે શું થાય,
દેખાય જ નહીં, એક જ દેખાય લક્ષ, મની દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. આજે આખી દુનિયાને ક્યાં આવવું છે? અમેરિકા આવવું છે. ક્યાં આવવું છે? અમેરિકા. કેમ? ડોલર દેખાય છે, ડોલર દેખાય ને. આ દુનિયાને બે વસ્તુ દેખાય, ડોલર ને પાઉન્ડ. બધાને પૂછો તો કે લંડન ને અમેરિકા, લંડન ને અમેરિકા, લંડન ને અમેરિકા, આ બેમાંથી જ્યાં વિઝા મળે જતી રહ્યું. કેમ? ડોલર દેખાય અને પાઉન્ડ દેખાય, સહજ છે. એટલે આ વ્યક્તિ જે તે સમયે બહુ ધનાઢ્ય થયા, ઘણા બધા વ્યક્તિઓ પાસેથી ઉછીના પૈસા લઈને, ઉધાર લઈને, વ્યાજે લાવીને બહુ કર્યું, બહુ માલિક બહુ મોટો થઈ ગયો જમીનનો. હવે કોરોના આવ્યો, એમાં નોટબંધી થઈ. પહેલા તો નરેન્દ્રભાઈ મોદીએ 2000 નોટની કર્યું, એટલે નોટબંધીઓનો પ્રશ્ન થયો, આ બધું થયું. એટલે આ પાલટી હતી તો દિવસે ને દિવસે ખ્યાલ આવી ગયો ને તમને બધાને, નીચે ભૂગર્ભમાં ઘરતી ગઈ. એટલે બધા તો જેને જેની પાસેથી ઉછીના પૈસા લીધા હોય, વ્યાજે લીધા હોય, એ તો આવવાના ઘેરે, ઘેરે તો આવવાના. સતત નહીં માનો વાલા ભક્તો, 4-5 વર્ષથી એ પ્રશ્ન હજી હાલની તારીખે, આ મિનિટે, આ સેકન્ડે, એ જ પ્રશ્ન, એ જ ભાઈ હજી વિદ્યમાન છે અને રડે છે, રડે છે, રડે છે. એને ગરીબો પાસેથી પૈસા ઉછીના લીધા હતા, અને ગરીબો તો બી આપી દે, આપી દે. એને ખ્યાલ હતો કે વ્યાજે દીધા હોય તો વ્યાજ પાછું આવવાનું છે, આપી દે. એનો ખ્યાલ નહીં કે આવો વિશ્વાસઘાત થશે, થશે. પાછું એને કર્યું શું? ત્યાંથી ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા. એનું કારણ? એ મળે જ નહીં વ્યક્તિ એટલા માટે. એટલે આને બહુ બધે ગાળો આપે, અશ્લીલ શબ્દોથી એમને બોલાવે, અને સમાજમાં એની ક્રેડિટ હલકી થઈ ગઈ. છતાં પણ એને હજી ધન તો કમાવું જ છે, એને હજી કઈ ઈચ્છા મટી, તે બીજી જગ્યાએ જઈને એક કામ પાછું ચાલુ કર્યું, જમીન લેવાનું, વ્યાજે લેવાનું. એક તો આ ચાલતું હતું ચક્ર, પણ બીજી જગ્યાએ પણ ચાલુ કર્યું, એમાં એને ચક્ર ચાલુ થઈ ગયું. ન્યાય પણ માણસો બધા ફરિયાદ કરવા લાગ્યા. એક દિવસ ફોન આવ્યો, જે તે સમયે એને છે ને ઘેર સંતો પધરાવણી કરવા ગયા હતા. તો સંતોએ કીધું કે ભગત, તમે આટલા બધા સુખી છો તો ભગવાનના માર્ગે સત્સંગ થાય છે, તો સત્સંગમાં તમે આવો, કથા વાર્તા સાંભળો. ત્યારે એણે એટલું કીધું ખાલી, હમણાં સત્સંગનો ટાઈમ નથી સ્વામી, થોડુંક ધન કમાઈ લઈએ, આ છોકરા પાછળ કામ લાગે. પછી ધન ક્યારે કમાવાય? આવું એને જવાબ આપ્યો હતો. હવે આ જ વસ્તુ 4-5 વર્ષ પછી બધું આ બધું ચાલ્યું, સંતોને મળ્યા કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, ગુરુજીને કયો પ્રાર્થના કરે, કોઈ હરિભગત હોય તો કયો. દુઃખ આવ્યું, સંપત્તિ નાશ પામી ગઈ, તારે ઘેર વ્યાજે લેવા આવ્યા, ઉધાર લેવા, ત્યારે તને ભગવાન, ગુરુજીને, સંતો અને ભક્તો યાદ આવે છે. અને જ્યારે સંપત્તિ હતી ત્યારે તને ભગવાન, સંતો અને ગુરુજી, ભક્તો યાદ નથી આવતા? તો શું બધાને મૂર્ખ સમજે છે? મૂર્ખ સમજે છે, મૂર્ખ સમજે છે. એવું નથી હોતું વાલા ભક્તો, આપણે જાણી રાખીએ. આવા જીવનમાં તો ઘણા બધા આપણે કિસ્સાઓ જોઈએ છીએ. આજે કેટલા બને છે રોજબરોજમાં? ઘણા બને છે ને, બહુ બને છે, બહુ બને છે. તોય છતાં ગુરુજીની બહુ મોટી દયા કે એના બે છોકરાને ગુરુજીએ ભણાવ્યા પાછા. ગુરુજીએ બે છોકરાને ભણવાની ફી આપી, ભણવાની ફી આપી. ગુરુજી એ વ્યક્તિ સામું ના જોયું, પરંતુ
ગુરુજી એ જોયું એના કારણે આ દીકરાનું ભણાવવાનું ના બગડે નહીં. એ દીકરા સામું જોયું પણ એને સામું ના જોયું, ના જોયું. એ દીકરા ઉપર દયા કરી, એ દીકરાનો શું વાક છે? એને બાપની ભૂલ છે, પણ એમાં દીકરાને કંઈ ભૂલ છે નહીં. એ તો હજી સાતમું આઠમું ભણે છે, એમને ખબર નથી શું કહેવાય આ બધું. છતાં પણ એવી દયા રાખે, પણ માણસ સમજે નહીં. પાછો અત્યારે ધીરે ધીરે વળે છે, હવે એને સમજાય છે સાચી વાત. હવે એને વાત સમજાય છે. હવે એને એવું નિર્ણય, એવો નિર્ણય લઈ લીધો, હવે આ એક દોઢ વર્ષમાં પૂરું થાય ને મારે આવતું રહેવું છે સેવા કરવા. શું નક્કી કરી દીધું? સેવા કરવા આવતું રહેવું છે. પણ ચાલો કઈ વાંધો નહીં, છેલ્લે તો વાત તને સમજાણી, વાત તો સમજાણી સમજાણી. એને ખ્યાલ તો આવ્યો બધું યાર ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે. માટે પૈસાને ક્યારેય પરમેશ્વર ન થવા દેવો, ક્યારે નહીં. પૈસો મારો પરમેશ્વર, પછી તો આગળ મારો ગુરુ. છોકરા છૈયા સંત સમાગમ સેવા કોની કરું? પૈસો મારો પરમેશ્વર, ખાલી જગ્યા મારો ગુરુ. આપ ભરી દેજો ખાલી જગ્યા. છોકરા છૈયા સંત સમાગમ સેવા કોની કરું? પૈસો પરમેશ્વર થઈ જાય ને, પછી નથી સ્ત્રી સામું પોતાની જોતા, નથી છોકરા સામું જોતા, નથી સંત સમાગમ સામું જોતા. એક જ પરમેશ્વર દેખાય છે, એક જ પરમેશ્વર દેખાય છે, એક જ પરમેશ્વર દેખાય છે. એટલે જેની પૈસા, જેની પાસે પૈસા બહુ હોય ને, તે માણસ કુલીન કહેવાય, કુલીન કહેવાય, કુલીન કહેવાય. યસ્યાસ્તિ વિત્તમ સ નરઃ કુલીનઃ, સ પંડિતઃ સ શ્રુતવાન ગુણજ્ઞઃ, સ એવ વક્તા સ ચ દર્શનીયઃ, સર્વે ગુણાઃ કાંચમ આશ્રયંતિ. બધા જ દોષો સેના આશ્રય રહેલા છે? પૈસા, કાંચન. જેની પાસે પૈસા છે, સદમાર્ગે નથી વાપરતા, તો તે માણસ કુલીન ગણાય છે, કુલીન ગણાય. સદમાર્ગે નથી વાપરતા તો તો અને ધનની સાચી શોભા તો ક્યાં છે? સદપાત્રમાં આપવું એ છે. વિત્તસ્ય ભૂષણામ પાત્રે વ્યય. પણ આજે તો પૈસાથી જ બોલાબોલી થાય છે ને, પૈસા જ બધાનો જવાબ આપે, પૈસા જ, મની answers all things. બધાનો પૈસા જવાબ કોણ આપે? પૈસો જ આપે, પૈસો આપે, પૈસો આપે, પૈસો આપે. અને પૈસો જ માણસ બનાવે છે. મની મેક્સ ધ મેન. એટલે આપણે ધ્યાન રાખીએ જીવનમાં. અને જ્યારે પૈસો જબાન ખોલે ને, ત્યારે સત્ય પણ મૌન થઈ જાય છે. જ્યારે પૈસો જબાન ખોલે ત્યારે સત્ય પણ મૌન થઈ જાય છે. વેન મની સ્પીક્સ ધ ટ્રુથ ઇઝ સાયલન્ટ. વેન મની સ્પીક્સ ધ ટ્રુથ ઇટ ઇઝ સાયલન્ટ. અર્થાત જ્યારે જબાન ખુલે ને પૈસાની, ત્યારે ગમે એટલું મોટું સત્ય હોય તો પણ એ મૌની થઈ જાય છે, થઈ જાય છે. એટલા માટે ધ્યાન રાખવું, ધ્યાન રાખવું. ધનની, ધનને જવાના ત્રણ માર્ગ છે. કેટલા? ત્રણ જાણીએ છીએ. કયા કયા? દાન, ભોગ અને નાશ. દાનમ ભોગો નાશસ્તિસ્રો ગતયો ભવંતિ વિત્તસ્ય, યો ન દદાતિ ન ભુંક્તે તસ્યા તૃત્યા ગતિરે ભવતિ. ધનને જવાના ત્રણ માર્ગ છે, દાન, ભોગ અને નાશ. જે આપતો નથી
જે આપતો નથી અને ભોગવતો નથી તો ત્રીજી ગતિ એની છે નાશ તરફ જાય છે. ક્યાં? નાશ તરફ જાય છે, નાશ તરફ જાય છે. એટલે જાણી રાખવું, આપણે જાણી રાખવું કે જીવનમાં ક્યારે ધનની પાછળ એટલું બધું ન દોડવું, એનાથી એટલું બધું ગર્વિષ્ઠ ન થઈ જવું. ગમે એટલી સત્તા મળે, ગમે એટલું ધન એકઠું થાય, છતાં પણ એનાથી વિરક્ત રહેવું, નિર્લેપી રહેવું, એ ભગવાનના ભક્તનો ધર્મ છે, ભક્તનો ધર્મ છે. એટલું જ નહીં, ત્યાગીને તો સ્ત્રી અને ધન તો વર્જનીય છે સંપૂર્ણ રીતે. એની માટે તો એ સ્વપ્ન નહીં, કોઈ સંકલ્પ જ નહીં એના માટે, એ તો બધું દૂર છે. હા, જ્યારે આટલી મોટી સંસ્થા ચાલતી હોય તો એની એક પદ્ધતિ હોય, એનું એક મેનેજમેન્ટ હોય, એનું એક વ્યવસ્થા તંત્ર હોય, વ્યવસ્થા તંત્ર હોય. આજે એટલું મોટું મંદિર ચાલતું હોય, સેવા ચાલતી હોય, તો સહજ છે સેવા મંદિરમાં આવતી હોય, હરિભક્તો દાન કરતા હોય, તો પણ એની એક વ્યવસ્થા હોય, એની એક વ્યવસ્થાના રૂપે બધું ચાલતું હોય. પરંતુ ત્યાગી જો એમાં એમાં મોહિત થઈ જાય છે અને ગ્રહસ્થ પણ મંદિરના ધનમાં મોહિત થઈ જાય છે તો બંનેનું પતન નિશ્ચિત છે. પરંતુ ત્યાગી એમ માને કે આ ધન આ ઠાકોરજી મહારાજનું છે તો ઠાકોરજી મહારાજના અર્થે અને વિકાસના અર્થે અને સારા કાર્યના અર્થે વપરાય અને ભક્તનો પરસેવાનો પૈસો છે એ સદમાર્ગે વપરાય, સદાવ્રતમાં વપરાય, સારા કાર્યમાં વપરાય, એનું ધ્યાન રાખીએ. અને હરિભક્ત છે એને પણ એ રીતે ધ્યાન રાખવું જોઈએ, હું મારા પૈસા ખોટી જગ્યાએ ન વાપરું, ખોટી જગ્યાએ ન વાપરું, પાંચ પૈસા બચાવીને મંદિરમાં અર્પણ કરું અને સારા વિકાસના કાર્ય મંદિર દ્વારા થાય તો હું આપું, અને દસમો ભાગ અને વીસમો ભાગ કાઢતો રહું એ મારી ફરજ છે, અને એ પણ સત્પાત્ર અને યોગ્ય જગ્યાએ, યોગ્ય જગ્યાએ. તો બંને જણા જો આવી રીતે ધ્યાન રાખે, બંનેનું લક્ષ વચ્ચે ઠાકોરજી મહારાજને કેન્દ્રમાં રાખીને બધું જ કરે અને પારદર્શક વ્યવહારિકતા હોય તો આધ્યાત્મિકતા સુવર્ણમય થઈ જતી હોય છે, સુવર્ણમય થઈ જતી હોય છે. એટલા માટે કહે છે રામાનંદ સ્વામી કે મોટા મોટાને જ્યારે ધનનો યોગ થાય છે ને મુકુંદાસ, ત્યારે ગમે તેવું વર્તન કરવા લાગે છે. અને તમે અત્યાર સુધી બહુ મોટા ધનનો વ્યવહાર કરેલો છે અને બહુ મોટા અધિકારને તમે પામેલા છો, અને અધિકારને જે પામેલું હોય અને એ અમારી પાસે પાસે અમારી પાસે આવીને રહે એ બહુ અઘરું છે, બહુ અઘરું છે મુકુંદાસ, બહુ અઘરું છે. કારણ કે અધિકાર છોડો ને બહુ અઘરું છે, બહુ અઘરો છે. અને આજે પણ મોટા મોટાના પતન થાય છે ને એ અધિકારના અધિકારની આસક્તિમાં થાય છે, અધિકારની આસક્તિમાં થાય છે. એ જીવ નથી જાણતો કે આ અધિકાર નથી મને આપ્યો, આ તો મને ઠાકોરજી મહારાજે અને સત્પુરુષે મને એક સેવા આપી છે, સેવા આપી છે, સેવા આપી છે. મારી કંઈક કસર ટાળવાની હશે, મારી કસર કંઈક ટાળવાની હશે એ દ્વારા તો મને ઠાકોરજી મહારાજની સેવા આપી છે. આજે તમને સંતો ભગત કે સેવા આપે, હા તમને એમ કહી દે કે ભગત તમારા આખું મંદિરનું ધ્યાન રાખવું, એક પ્રકાર અધિકાર જ થયો. હવે આખા મંદિરનું ધ્યાન રાખવું સંતો ઉપર જ જોઈ ભગત, અને તમને કે આખા મંદિરનું ધ્યાન રાખવું, હવે અધિકાર તમને આ જાય કે હવે કોઈ અહીંયા આવું જ ના જોઈએ, મને મંદિરનું પૂછી પૂછીને થવું જોઈએ. અને પછી એ ક્યારેક પાંચ વર્ષે તમારી બદલી થાય અને બીજાને નિમ્મમાં આવ્યા અને પછી એ અધિકાર ના છૂટે તો કેટલું દુઃખ થાય, થાય કે નહીં? સંતનો અભાવ આવે, ભક્તનો અભાવ આવે, મંદિરનો અભાવ આવે, ભગવાનનો અભાવ આવી જાય, અને બધાને અભાવ કરીને દ્રોહી કરીને પચાવર સુધી જે ભજન ભક્તિ ત્યાગ વૈરાગ્ય બધું રાખ્યું બધું કેવું થઈ જાય? ઝીરો થઈ જાય, ઝીરો થઈ જાય, ઝીરો થઈ જાય, ઝીરો થઈ જાય. એટલા માટે એમ ધ્યાન રાખે ને, મંદિરની સેવા સોંપી છે, કોઈ પણ સેવા હોય, વાસણ ધોવાની સેવા સોંપી છે, એકાઉન્ટ સંભાળવાની સેવા સોંપી છે, બાંધકામની સેવા સોંપી છે,
તો હું તો ખાલી અત્યારે સદગુરુની આજ્ઞા થઈ છે, ઠાકોરજી મહારાજે સદગુરુના હૃદયમાં રહીને મને આજ્ઞા કરી છે, તો એ આજ્ઞા મારે જે તે સમયે જે તે સ્થાનમાં સંપૂર્ણ રીતે નિષ્ઠાથી, વફાદારીથી, ખાનદાનીથી અને જવાબદારીથી એ મારે નિભાવી, એ મારો ધર્મ છે અત્યારે, અને એ ધર્મ બજાવવો અને એ ધર્મની સાથે સંસ્થાના જે રૂલ્સ છે, નિત્યક્રમના છે, મહિમા રાખવો, આરતી ચેષ્ટા વગેરે બધું કરવું, એ જે નિત્યક્રમ છે એ જાળવવો, એ મારો ધર્મ છે. સદગુરુની આજ્ઞામાં રહેવું, એ કહે તો સ્ટોપ, એ કહે તો આગળ, પણ આમાં મારો કોઈ અધિકાર નથી. બધી જગ્યાએ જો ઠાકોરજી મહારાજને કેન્દ્રમાં રાખે અને સત્પુરુષને કેન્દ્રમાં રાખે, હું તો એનો દાસ છું, હું તો એમનો સેવક છું. સેવકને શું હોય ભગત? કશું નહીં, એને તો ખાલી રાજીપાની મોડી હોય. જે દિવસે એને ઠાકોરજી મહારાજે એને મોટે સેવા આપી ત્યારે માન માટે આપીએ છીએ? અધિકાર એ બરાબર જમાઈ દી એના માટે આપીએ છીએ? નહીં. મોટા પુરુષ અને ઠાકોરજી મહારાજ જે કઈ સેવા આપે છે એ જીવની કસર ટાળવાને અર્થે આપે છે, આપે છે. પરંતુ આ જીવ ભૂલી જાય છે. એનું કારણ એની ઉપર સત્તા, અધિકાર, માન આવી થઈ જાય છે, આવી થઈ જાય છે, આવી થઈ જાય છે, આવી થઈ જાય છે, આવી થઈ જાય છે. માટે આપણે બધા જીવનમાં ધ્યાન રાખીએ, બહુ જીવનમાં ધ્યાન રાખીએ. ગમે ત્યારે આપણે એટલું યાદ રાખીએ, જે દિવસે સત્સંગમાં હું પ્રથમ દિવસે આવ્યો હતો એવો ને એવો હું અંતકાળે જ્યારે ધામમાં જાઉં એવો ને એવો રહું, રહું. અને એ તો જ રે જો ઠાકોરજી મહારાજને મધ્યમાં રાખ્યા હોય, પોતાને સદગુરુને મધ્યમાં રાખ્યા હોય ને, તો થાય, તો થાય, તો થાય. અને જે દિવસે પોતે મધ્ય થઈ ગયો અને ઠાકોરજી મહારાજ અને સદગુરુ સાઈડમાં થઈ ગયા, તો સમજી લેવું ઠાકોરજી મહારાજ રૂડું કરવાનું ધારશે તો પણ રૂડું થાય નહીં, સદગુરુ રૂડું કરવાનું ધારે તો પણ રૂડું કરે નહીં. એની મેતે જ, એની મેતે જ અલગ પડી જાય, અલગ પડી જાય, અલગ પડી જાય. એટલે બહુ ખરાબ છે ધન અને અધિકાર, બહુ ખરાબ છે, બહુ બહુ ખરાબ છે. એમાં ધ્યાન ન રાખીએ ને તો બહુ ખરાબ છે. પૂર્વ ગ્રંથિઓ બંધાઈ જાય, સંશય થઈ જાય, વાદ થઈ જાય, શંકા થઈ જાય, માન આવી જાય, મોટપ આવી જાય, બધું જ આ શેમાં દોષ રહેલા છે? ધનમાં અને અધિકારમાં. બધા દોષ ધન ને અધિકાર, અધિકારમાં તો આવે જ દોષ. પૂર્વ ગ્રંથિઓ બંધાવવાની જ, પેલો મને બરાબર કામ કરવા દેતો નથી, આજ આ વ્યક્તિને બરાબર ટોચિંગ કર્યા કરે છે, આજ બરાબર આમને માનતો નથી, આ આમ કરે છે, આ બધી જ પૂર્વગ્રંથિઓ છે, પૂર્વાગ્રહ છે, સંશયો છે, ભેદ બુદ્ધિ છે, કુવિશ્વાસ છે, મદ છે, ક્રોધ છે, માન છે, મોટપ છે, આ બધા દોષો એને આશ્રય છે અધિકારમાં અને ધન. ધનમાં એટલા દોષો છે, મેં પાંચ હરિભગત કર્યા તો એને આ સેવા કરી છે, અને હરિભગત કઈ કઈ ટ્રસ્ટી હોય તો મેં પાંચ હરિભગતને સંસ્થામાં જોડે એના કારણે આવે છે બધું, તો ત્યાગી પડે અને ગ્રહસ્થે પડે. પરંતુ બંને જણા એવી મતિ રાખે ઠાકોરજી મહારાજ છે એને લઈને બધું આવે છે ભાઈ, આ સદગુરુ છે ને એને લઈને બધા આવે છે. આપણે જ્યારે કોઈ નહોતા ત્યારે બે બધું ચાલુ કર્યું હતું, આપણે કોઈ નહોતા ત્યારે એમણે ગણેશ સ્થાપન કર્યા હતા, તે ગણેશ સ્થાપન વિધિને ધ્યાનમાં રાખે ને તો વિસર્જન મંત્ર ક્યારે નહીં. જો ગણેશ સ્થાપન વિધિને ધ્યાનમાં રાખે તો વિસર્જન મંત્ર ક્યારે બોલવો પડે અને જ્યારે ગણેશ સ્થાપન વિધિને આ જીવ ભૂલી જાય છે તો સ્વયં જીવ વિસર્જન મોક્ષના માર્ગમાંથી થઈ જાય છે. એટલા માટે જીવનમાં ધ્યાન રાખવું. આહવાન મંત્ર કહેતા ઉદ્ઘાટન સ્થાપન વિધિને ધ્યાનમાં રાખી, સ્થાપન વિધિને ધ્યાનમાં રાખી, અને સ્થાપન વિધિને બહુ અડવું
નહીં. અને ઠાકોરજી મહારાજ તો આપણા સ્થાપનવિદ છે. ઠાકોરજી મહારાજને સત્પુરુષ આપણા માટે સ્થાપન છે, કેન્દ્રસ્થાન છે, કેન્દ્રસ્થાન છે. જો એમને કેન્દ્રસ્થાનમાં રાખીએ, એમના સિદ્ધાંતોને, એમના નિયમોને, એમની આજ્ઞાને આપણે ધ્યાનમાં રાખીએ, એમની સાધુતાને ધ્યાનમાં રાખીએ, એમના આપેલા એમને આપેલી આજ્ઞાને ધ્યાનમાં રાખીએ, એમની વિચારણ જો આપણે અપનાવીએ તો કોઈ દિવસ આપણા જીવને ડાગ લાગે નહીં. જેટલા આ જીવને ડાગ લાગે છે એ બધાય સત્પુરુષને અને ભગવાનને કેન્દ્રસ્થાનમાં છોડીને એમની આજ્ઞામાં ન રહેવાથી અને એમના વિચારો ન અપનાવવાથી આ જીવને ડાગ લાગે છે, લાગે છે, લાગે છે, લાગે છે. આ બધા ધન અધિકારમાં છે ભગત, દોષો બધા ધન અધિકારમાં છે. એટલા માટે આપણે જીવનમાં ધ્યાન રાખીએ બધાય, બધાય, બધાય આપણે, હું ને તમે બધા જ આપણે, કે જ્યારે મોક્ષના માર્ગે ચાલ્યા છીએ ને ત્યાં બધું ધ્યાન રાખીએ, ધ્યાન રાખીએ. એટલા માટે રામાનુજ સ્વામી કહ્યું, મુકુંદાસ, ધન અને અધિકારનો બહુ મોટો મદ હોય ને તે અમારી સાથે નહીં રહી શકે, નહીં રહી શકે, નહીં રહી શકે. અને અત્યારે છે ને અન્યાયનું બહુ રાજ્ય ચાલે છે, અને જે દિવસે ન્યાયનું રાજ્ય થશે ને એ દિવસે અમને બધા આદર થકી માનશે. મુકુંદાસ સાંભળો, અને જે નીતિવાળા હોય ને મુકુંદાસ, એને વગર આદરે આદર બધાય આપે છે. એટલે તમે આત્મામાં તપાસ કરો, શું તમે આવા છો? અમારી પાસે તમારે રહેવું હોય તો માળા લેવી પડે અને ભજન કરવું પડે અને સેવા કરવી પડે, બીજું કંઈ ના થાય, કથા વાર્તા સાંભળવી પડે. ન્યા કંઈ આટલો મોટો વ્યવહાર કરી શકાય નહીં, ન્યા તો 50ની આજ્ઞામાં રહેવું પડશે તમારે તો. અને જે એટલા મોટા હોય ને ડાયરેક્ટ નીચલી કેટેગરીમાં જતું રહેવું એ બહુ અઘરું પડશે મુકુંદાસ તમને. અને મુકુંદાસ તો જોઈ રહ્યા, મુકુંદાસે બે હાથ જોડીને કીધું ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીને, ગુરુદેવ આપને જેમ યોગ્ય લાગે તેમ હું બધું જ કરવા તૈયાર છું, પણ હવે મને આપના સિવાય બીજામાં મારી બુદ્ધિ ફરશે નહીં. નહીં ફરે ગુરુદેવ, નહીં ફરે, નહીં ફરે, નહીં ફરે. આપ આવીને ભલે પછી મારા ગુરુને જણાવો કે મને ન રાખો, પરંતુ હવે તો મેં નિશ્ચય કરી લીધો છે ગુરુદેવ, હું તો આપની સાથે આવીશ, આવીશ ને આવીશ, આવીશ. રામન સ્વામી કે, પણ મેં તમને જે વાત કીધી પણ ધ્યાનમાં રાખી છે બધી? તમે, હું તમને આટલા દિવસથી કહું છું, આટલા કલાકથી કહું છું, તમે એ વાત ધ્યાનમાં લ્યો છો? ગુરુદેવ આપ જેમ કહેશો હું કર્યા કરીશ, બીજો મને ક્યાંય ખ્યાલ નથી. આપ જેમ કહેશો ને હું કરીશ, કરીશ. અને જે ઓછું બોલે ને એ જ બધું કરતા હોય, એ જ બધું કરતા હોય. અને મુકુંદાસે હાથ જોડીને કીધું, ગુરુદેવ આપ જેમ કહેશો હું કરીશ, બસ જેમ કહેશો એમ કર્યા કરીશ. હવે તો આપ જ એક મારા ગુરુ છો, હવે તો આપ જ એક મારા ગુરુ છો, ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો. આવી વાત મુકુંદાસ કહે છે. અને રામાનંદ સ્વામી ત્યારે એમ કહે છે, સારું વાંધો નહીં, અત્યારે તમે તમારા આશ્રમમાં જાઓ, જ્યારે જેવો હશે, જેવો હશે એવું અમે તમને જણાવીશું, તમને જણાવીશું. આટલી વાત કહી અને મુકુંદાસને હૃદયમાં થોડો હાશકારો થયો અને એક આશાનું કિરણ જડ્યું કે ચાલો કંઈક મારો સંકેત, ગુરુદેવનો સંકેત છે કંઈક, કે કંઈક મારા માટે હજી નવી દિશા ખુલશે. એ શું દિશા ખુલશે આપણે આવતીકાલે જોશું. એ કથા પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ
वासुदेहं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकंठं भजे। श्री ठाकुर जी महाराज नी जय।